નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 2 જે પરીક્ષાઓ એપ્રિલ 2024 અંદર યોજાનાર છે એની અંદર આપણે BCOM સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓ માટે કયા પેપર ક્યારે લેવામાં આવશે, એમને કયા કયા વિષયનું પેપર આપવાનું રહેશે, એના માટે એમને કેટલા માર્ક્સનું પેપર લેવામાં આવશે અને એમને પેપર આપવા માટે કેટલો સમય આપવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પેપર સ્ટાઇલ રિલેટેડ વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલમાં મૂકવામાં આવશે, માટે તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે BCOM સેમેસ્ટર 2 પરીક્ષાનો કાર્યક્રમ, એટલે કે જે BCOM સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે એની તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરીશ. તો તમે જોઈ શકો છો પહેલાં કોલેજોનું લિસ્ટ આપવામાં આવેલું છે, એટલે કે આ કોલેજોની અંદર તમારું જે છે એ પરીક્ષા કેન્દ્ર હોઈ શકે છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ માટે એમની કોલેજ જ એમનું પરીક્ષાનું કેન્દ્ર છે, પરંતુ જે અમુક નાની કોલેજો છે એમને બીજી જગ્યાએ જઈ અને પેપર આપવાનું થતું હોય છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અંડર ગ્રેજ્યુએટ કોમર્સ સર્ટિફિકેટ કોર્સ સેમેસ્ટર 2, એટલે કે BCOM સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓ માટે જે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પેપર કઈ રીતે લેવામાં આવશે એની હું તમને ઇન્ફોર્મેશન આપું છું. તો આ વિદ્યાર્થીઓને તારીખ 23/4/2024 મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાથી 2:30 વાગ્યા દરમિયાન ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ જે છે એનું પેપર લેવામાં આવશે. એની અંદર તમારે 4 ક્રેડિટ રહેશે, 50 માર્ક્સનું પેપર આવશે અને એમના માટે તમને જે 2.5 કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે. પછી તારીખ 24/4/2024 રોજ મેજર ઇલેક્ટિવ ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ એનું પેપર રહેશે. એની અંદર આ 3 તમારી કોલેજ દ્વારા જે પણ સબ્જેક્ટ પસંદ કરેલું હશે એનું પેપર લેવામાં આવશે, એની પણ 4 ક્રેડિટ રહેશે, 50 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને 2.5 કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે. પછી તારીખ 25/4/2024 રોજ માઇનર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ, પહેલું ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સનું પેપર, બીજું મેજરનું પેપર, ત્રીજું માઇનરનું પેપર. તો આજે આ સબ્જેક્ટ લિસ્ટ આપેલું છે એમાંથી તમારી કોલેજ દ્વારા અથવા તમે જે પણ સબ્જેક્ટ પસંદ કરેલું હોય એનું પેપર લેવામાં આવશે. એના પણ 4 ક્રેડિટનું પેપર છે, 50 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને 2.5 કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે. તારીખ 26/4/2024 શુક્રવારના રોજ ઇન્ટર ડિસિપ્લિનરીનું જે પેપર આવશે એની અંદર આ 3 સબ્જેક્ટમાંથી તમે જે પસંદ કરેલું હશે એનું પેપર આવશે. 4 ક્રેડિટનો આ સબ્જેક્ટ છે, 50 માર્ક્સનું પેપર હશે અને એના માટે તમને જે 2.5 કલાક છે એટલો સમય આપવામાં આવશે. તારીખ 27/4/2024 રોજ તમારું જે પેપર હશે એ હશે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સનું પેપર, એ 2 ક્રેડિટનો વિષય છે. એની અંદર 25 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને 2 કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે. તારીખ 29/4/2024 રોજ વેલ્યુ એડેડ કોર્સ એટલે કે WVAC પેપર હશે. એની અંદર જે આ સબ્જેક્ટ લિસ્ટ આપવામાં આવેલું છે એનામાંથી તમારે જે સબ્જેક્ટ પસંદ કરેલો છે એનું પેપર આવશે. 2 ક્રેડિટનો સબ્જેક્ટ છે, 25 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમારે 2 કલાકનો જે સમય છે એ આપવામાં આવશે. અને તારીખ 30/4/2024 અને મંગળવારના રોજ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, એની અંદર તમારે ઇંગ્લિશનું પેપર આવશે, 2 ક્રેડિટનો આ વિષય છે, 25 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને 2 કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ BCOM સેમેસ્ટર 2 ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ માટે. તો આ વિદ્યાર્થીઓને તારીખ 23/4/2024 CC 105 પેપર, 24 તારીખે CC 106 પેપર, 25 તારીખે CC 107 પેપર, 26 તારીખે CC 108 પેપર, 27 તારીખે CE 102 પેપર જે આ વિષયો પસંદ કરેલા હશે એની અંદરમાંથી, 29 તારીખે SE 101 પેપર જે આમ છે એ 29 તારીખે આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ પૂર્ણ થઈ જશે. પછી આપણે આગળ વાત કરીએ તો BCOM સેમેસ્ટર 2 ન્યૂ કોર્સના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ટાઈમ પણ 12:00 થી 2:30 રહેશે. 23 તારીખે CC 105, 24 તારીખે CC 106, 25 તારીખે CC 107 પેપર, 26 તારીખે CC 108 પેપર. આ વિષયો છે તમામ વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી હોય છે. 27 તારીખે CE 102 પેપર અને 29 તારીખે CSE 101 પેપર. તો આમ આ વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા છે એ 29 તારીખે પૂર્ણ થઈ જશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે BCOM સેમેસ્ટર 2 ટાઈમ ટેબલની ચર્ચા કરી છે. આ વિદ્યાર્થીઓને કેટલા પેપર લેવામાં આવશે, કેટલા માર્ક્સના પેપર લેવામાં આવશે અને એના માટે એમને કેટલો ટાઈમ આપવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું વિડીયોમાં જે ઇન્ફોર્મેશન આપી છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.